वडोदरा नगर प्राथमिक शिक्षण समिति तथा पानी पुरवठा विभाग सभ्य नलिन मेहता तथा कार्यपालक हेमल राठवा वच्चे छुट्टा हाथ की मारामारी थई हती। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति सभ्य नलिन मेहता जांबुवा खाते एक बांधकाम साइट पानी कनेक्शन माटे रजूआत करवा गया हता। ते दरमियान नलिन मेहता और नायब कार्यपालक इजनेल हेमल राठौर वच्चे आक्षेप प्रति आक्षेप थता मामलो उग्र बनी गयो हतो। बन्ने वच्चे उग्र बोलाचाली थता मोटू स्वरूप धारण कर्यु हतु अने मारामारी उपर आवी गया हता। तेना कारणे नलिन मेहताना कपड़ा पण फाटी गया हता। नलिन मेहता अने नायब कार्यपालक इजनेर वच्चे रितसरनी छुट्टा हाथनी मारामारी थई हती। बन्ने एकबीजा उपर अपशब्दनो मारो चलाव्यो हतो। आ बनावने पगले कचेरीना अन्य कर्मचारीओ दौड़ी आव्या हता अने आ बन्नेने छोड़ावी मामलो थाळ पाड़वानो प्रयास कर्यो हतो। આજે સાંજે આ બનાવને લઈ પાલિકાની કચેરીમાં ચકચાર મચી ગઈ હતી અને વડોદરા રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો હતો। घटना एवं बनी है कि अमे पानी पुरवठा शाखा में नौकरी करे फाइलों माटे रीते अवारनवार कोईपण इजारदार आई अने अमारी जोड़े माथाकूट करता हो तो हकीकत जणाया पछी एवं जणायुं कि तमने जे ते प्रश्न होय तमे सेवकला अधिकारी श्रीने वात करो अमारा थकी आ प्रश्न सॉल्व ना थतो होय तो उपला अधिकारी जोड़े वात करो। पण ए भाईए अमारी जोड़े गाड़ागाड़ी करी ऊंचा अवाजे वात करीने अमने पेला धक्को मार्यो अने આ રીતે અમારા પર હાથ ઉગામ્યો અમે સૌ બચાવ કર્યો અમારો। મારામારી કરવી કેટલી યોગ્ય છે? કર્મચારીએ મારામારી નથી કરી, એમણે જ પહેલાં ધક્કો માર્યો। તમે કોઈ પણ બાજુવાળાને અમારા જોડે છે એમને પૂછી શકો છો, પહેલો ધક્કો એમણે માર્યો અને હાથ ઉગામ્યો એમણે પહેલાં જ, બરાબર છે? પહેલાં એમણે જ મારામારી ચાલુ કરી દીધી સીધી ગાળાગાળી કરી। અમને બેઠો માર લાગ્યો છે, અમારા આ જે સ્વેટર છે એના બક્કલ ઉકળી ગયા, અમને પકડ્યું હતું, થોડી નાખ્યું છે બધું। જે ફૂટેજમાં દેખવામાં આવે છે કે તમે વધારે માર માર્યો છે એમની પર, એમના શર્ટ ફાટી ગયો છે, એમના નાક ઉપર ઈજા છે, એ અમે જે પણ એમણે જે હાલ ગમે જે બાબતે અમે પોલીસ ફરિયાદ કરવાની સાંગી અમે જે તે અમે આગળની કાર્યવાહી બાબતે અમે જે તે અત્યારે નિર્ણય લઈને જાણ કરશું। મેં જાંબુવા સનગોલ્ડ કોમ્પ્લેક્સ કરીને એક સ્કીમ છે, એમાં 14 પાણીના કનેક્શન માટેની અમારા એક પ્લમ્બર છે બાહુભાઈ પરમાર, એમના દ્વારા 23 બારની ફાઇલ મૂકેલી છે। એટલે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાઠોડ છે, રાઠોડને વારંવાર રજૂઆત કરી તો વારંવાર પૈસાની માંગણી માંગ, આજે હું પોતે રજૂઆત કરવા ગયો હતો કે સાહેબ આવી રીતનું છે પણ કનેક્શનો કાયદેસર નથી, ના પ્રેશર નથી, આમ છે તેમ છે કરીને, પછી મેં કહ્યું સાહેબ જે હોય તે તમે મને કહો તો એ કર, તો કે 1 લાખ રૂપિયા છો તો હું તો કે આ કનેક્શનો સેન્કશન કરીશ, નહીં તો રિમાર્ક મારીશ, અને ખોટી રિમાર્ક મારી છે કે પાણીનું પ્રેશર નથી, જ્યારે કનેક્શન ફોડી જાય ત્યારે 5 ફૂટનો ફુવારો ઉડે છે, હવે મેં એના 35% હિસાબે બી તમે પાણીના કનેક્શન આપો છો, તો મારી સાથે ગાળાગાળી કરવામાં આવ્યો અને પછી મારામારી થઈ, તમે આપ જોયો તો મને લાગ્યું છે કપડાં ફાટી ગયા છે અને એ એકદમ બીભત્સ વર્તન કર્યું અને એના પૈસા સિવાય બીજું કશું દેખાતું નથી। 23/12/2020 મારી ફાઇલ છે, ફાઇલ નંબર છે 206, પણ તે છતાં એ રાઠોડ ફાઇલ આવી જ નથી 15 દિવસ સુધી એવું કર્યું, એટલે છેલ્લા 15 દિવસ સુધી પોલો આવી જ નથી, આવી જ નથી, હવે જ્યારે તપાસ કરી કે આવી ગઈ છે ત્યારે એણે પ્લમ્બરને કીધું કે કશું કામ નહીં કરું, તારા જ 15 ફાઇલો છે, એટલે મેં આવીને વાત કરી તો કે એમને થોડું થાય પ્રેશર નથી, મેં કહું સાહેબ ખોટી રિમાર્ક ના, એમણે રિમાર્ક ખોટી જ મારી છે, પાણીનું પ્રેશર જે 5 ફૂટનો ફુવારો ઉડે છે એના 35% હિસાબે બીજો ગણીને તો પાણીનું કનેક્શન એલિજિબલ છે, તે છતાં પૈસા લેવા માટે એણે કહું છું મારી સામે 1 લાખ રૂપિયાની માંગણી કરી કે પૈસાનો વ્યવહાર નહીં થાય તો હું કનેક્શન નહીં આપું અને ખોટી રિમાર્કમાં આપીશ। રાઠોડે ડેપ્યુટી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાઠોડે, પછી મેં કીધું કે હું મને પણ બોલતા આવડે છે, એટલે પછી એણે સીધું મારામારી ચાલુ કરી, મને પણ એવું લાગ્યું છે કપડાં ફાટી ગયા છે, એટલે પછી બધા વચ્ચે આવીને છોડ્યા। હું પોલીસ ફરિયાદ કરવા જ જાઉં છું, એસએજીમાં આ જે વાગ્યું છે એની ટ્રીટમેન્ટ કરાવીશ અને હું પોલીસ ફરિયાદ કરીશ, કમિશનર નથી પણ કમિશનર પીએને રજૂઆત કરી છે અને એમણે જે લેવાની ડિટેલ લઈ લીધી છે, અત્યારથી ચકાસણી કરી
તો અમારી જે ડેપ્યુટી એન્જિનિયરની કેબિન છે ત્યાં કોઈક પ્લમ્બર જાંબુવાની ફાઇલ માટે રજૂઆત કરવા આવ્યા હતા. તેમને સમજ પાડી હતી કે જાંબુવા વિસ્તારમાં હાલમાં પાણીના પ્રશ્નો છે એટલે પાણીના કનેક્શનો આપી શકાય તેમ નથી એવું સમજાયા છતાં ત્યારબાદ કોઈક બહારના એમના કોઈક ઈસમને તેડીને આવ્યા હતા અને એઓ અમારા ડેપ્યુટી એન્જિનિયર સાથે ગાળાગાળી કરી મારામારી કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ છે તેવા સમાચાર મળ્યા છે. આ અંગે બાકીની તપાસ કરાવી અને જે હશે એ કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારી ના ઉપાડે, પરંતુ કર્મચારીને જ્યારે ગાળાગાળી કે આવા પ્રશ્નો થયા હોય અથવા તો એના ઉપર આક્રમણ થયું હોય તો સ્વબચાવમાં કદાચ જેણે કર્યું હોય, બાકી તો તે મારામારી ના કરે. આ અંગે જે કંઈ આપણે ચકાસણી કરીને જે કરવા પાત્ર છે કરીશું, કારણ કે અત્રેથી તેઓને સમજ આપવામાં આવી હતી કે જાંબુવા વિસ્તારમાં આ જ સોસાયટીને કોઈપણ સોસાયટીમાં હાલમાં જ્યાં સુધી સિંધરોડ પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણીના કનેક્શનો આપી શકાય નહીં અને તેમને કોઈ પણ રજૂઆત કરી હોય તો તેમના ઉપલા અધિકારીને રજૂઆત કરવાની છૂટ હોય છે, તેમને આ ગાળાગાળી કે મારામારી કરવાની ના હોય. જાંબુવા સનગોલ્ડ સોસાયટી એમાં કંઈક પાણીના કનેક્શન બાબતે રજૂઆત કરી હતી તેઓએ અને ગાળાગાળી કરતાં આ બનાવ બન્યો છે. હા, છોટા કામ પુલિસ હજુ થઈ નથી, તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.